ચાલો તો કાલે આપણે વાત કરી હતી કે કોઈ પણ સ્ફટિક બનાવવો એટલે લેટાઈ સ્ફટિક કે જેની અંદર આપણે NaCl ની ચર્ચા કરેલી કે Na+ અને Cl- છે તો એ સ્ફટિકની અંદર મેં તમને મોડલ દ્વારા પણ દર્શાવ્યું કે મોડલની અંદર આવી રીતે છે એ ગોઠવાયેલા હોય અને એ જ વસ્તુ આપણે બોર્ડ ઉપર આકૃતિ દ્વારા છે એ પણ સમજ્યા. તો જે NaCl નો સ્ફટિક બને છે એ સ્ફટિક માટે હવે આપણે આગળ સમજવાનું છે. તો લેટાઈસ એટલે બધાને ખબર પડી, લેટાઈસ કોને કહેવાય? જે આપણે કાલે મોડલ જોયું હતું એટલે કે જે રચના જોઈ હતી એને એની શું કહેવાય? લેટાઈસ. સ્ફટિક લેટાઈસનો મતલબ છે કે સ્ફટિક એટલે કોઈ ઘન પદાર્થ છે તો એની ગોઠવણી, એની અંદર રહેલા Na અને Cl છે. આપણે NaCl ના ઉદાહરણની વાત કરીએ તો એની અંદર Na અને Cl જેવી રીતે ઘન પદાર્થની અંદર ગોઠવાયેલા છે એ રચનાને શું કહેવાય? સ્ફટિક લેટાઈસ. તો હવે આપણે એના ઉપરથી જે અલગ અલગ રાશિઓ છે કે જે કાલે વાત કરેલી કે આ બાબત છે એ અષ્ટકના નિયમ દ્વારા સમજાવી નથી શકાતી. પહેલી બાબત હતી એના ઉપરથી કે પહેલી બાબત એવી હતી કે જેમાં આકાર તમે અષ્ટકના નિયમ ઉપરથી નક્કી કરી શકતા નથી. બીજી બાબત એવી હતી કે એની સ્થિરતા એટલે કેમ સ્થિર રહે છે એ સમજાવી શકાતું નહોતું. અને ચોથા નંબરની એટલે ત્રીજા નંબરની બાબત હતી એની ઉર્જા કે એની ઉર્જા કેટલી મળે છે એ આપણને ખબર હતી નહીં. એટલે હવે આપણે જેટલા પોઈન્ટ ભણશું એ બધા પોઈન્ટની અંદર કંઈક ને કંઈક એક એક બાબતો એક એક વસ્તુઓ સમજાવતી હશે કે તમે આ વસ્તુ તમે કે કોઈ પણ આ એક સંકલ્પના સમજ્યા કે બંધ લંબાઈ તો એ બંધ લંબાઈ છે કંઈક ચોક્કસ વસ્તુ છે એની માહિતી આપતું હશે એટલે કે એની સહાયતા માટે, બરાબર છે. એવી જ રીતે આગળ જોતા જશો એવી રીતે જુદા જુદી અલગ અલગ રાશિઓ આવશે તો એ રાશિઓ છે એના દ્વારા તમને આખો અણુ કેવી રીતે તૈયાર થાય કે બંધ કોણ છે તો એ બંધ કોણના લીધે તમે કયો પરમાણુ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ કઈ જગ્યાએ ગોઠવાયેલો છે એ બધી બાબતોની માહિતી મળશે. એટલે આ બધી માહિતીનો ઉપયોગ કરી અને આપણે અણુ છે એનો આકાર છે એ નક્કી કરવાનો છે કે PCl5 છે તો કેવી રીતે ગોઠવાયેલો છે, બરાબર છે. અને જે તમારા માટે 12મા ધોરણ માટે પણ ખૂબ IMP સંકરણ અને એના આકારો એટલે એના માટેની પહેલી બાબત છે એની શરૂઆત કરીએ તો પહેલી બાબત છે લેટાઈસ એન્થાલ્પી. અને એન્થાલ્પીનો મતલબ શું થાય? ઉર્જા. તો લેટાઈસ એટલે કે સ્ફટિક જે છે એ તો એના માટેની આપણે વ્યાખ્યા જોવી છે કે લેટાઈસ એન્થાલ્પી એટલે શું. તો કે કોઈ પણ ઘન સ્ફટિક લેટાઈસમાં રહેલા તેના ઘટક પરમાણુઓને અનંત અંતરે મોકલવા માટે અથવા સ્ફટિક લેટાઈસને તોડવા માટે આપવી પડતી ઉર્જાને લેટાઈસ એન્થાલ્પી કહે છે. જો વ્યાખ્યા સમજીએ, કોઈ સ્ફટિક લેટાઈસ એટલે આપણે કાલે જે NaCl નો સમઘન જોયો હતો કે જેની અંદર Na અને Cl કેવી રીતે ગોઠવાયેલા હતા એ જોયા હતા. તો ખૂણા ઉપર આપણે બે દર્શાવેલા, એક જગ્યાએ Na+ દર્શાવ્યું હતું અને એની બાજુમાં Cl- દર્શાવ્યું હતું. ત્યાં મેં એવું લખેલું કે Na+ને દૂર કરવા માટે ઉર્જા આપવી પડે એવું લખેલું, યાદ હોય તો, અને તમારા બુકમાં તમે લખ્યું હશે તો. તો એની અંદર એટલે વાત એવી છે કે ઘન સ્ફટિક લેટાઈસમાં રહેલા તેના ઘટક પરમાણુઓ. તો NaCl ની વાત કરું તો એની અંદર બે ઘટક પરમાણુઓ જોવા મળે. કયા કયા? એક Na અને બીજો Cl.
આ બંનેને અનંત અંતરે મોકલવા માટે, મતલબ જે સ્ફટિક છે એ સ્ફટિકમાંથી એટલે કે લેટાઈસ છે, લેટાઈસમાં એને શું કરવાના, દૂર કરવાના. દૂર કરવાનો મતલબ ત્યાંથી એને કાઢી અને અનંત સુધી એટલે ટૂંકમાં એ સ્ફટિકમાંથી એટલે કે લેટાઈસમાંથી એને દૂર કરવા માટે જે ઉર્જા આપવી પડે. અથવા તમે બીજી બાબત કહી શકો કે જે તમને સ્ફટિક મળ્યો હતો એટલે જે આપણે અહીંયા દોર્યો હતો એને તોડવો હોય, તોડવો હોય તો મતલબ શું થાય, એને અને સીએલને અહીંયાથી શું કરવા પડે, જુદા કરવા પડે. તો એને તોડવા માટે તમારે જે ઉર્જાની જરૂર પડે એ ઉર્જાને શું કહેવાય, લેટાઈસ એન્થાલ્પી કહેવામાં આવે છે. તો લેટાઈસને તોડવા માટેની ઉર્જા છે તો એનું નામ શું આપ્યું, લેટાઈસ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પીમાં શું કરતા હતા, આયન બનાવવા માટે. તો તમે એને આયન બનાવો ત્યારે શું થાય, તો કે એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરો, તો એક ઇલેક્ટ્રોનને તમે શું કરતા હતા, અનંત અંતરે મોકલતા એના પરમાણુમાંથી. તો ત્યારે ઉર્જાની જે જરૂર પડતી એને આપણે શું કહેતા, આયનીકરણ એન્થાલ્પી. તો અહીંયા પણ એ સ્ફટિકની અંદર રહેલા એને અને સીએલ આ બંનેને તમારે એ સ્ફટિકમાંથી દૂર કરવા છે એટલે જુદા પાડવા છે, ત્યારે તમારે જે ઉર્જા આપવી પડે ઉર્જાને શું કહેવાય, લેટાઈસ એન્થાલ્પી કહેવામાં આવે છે. એટલે આપણે આ એક માર્કના એમસીક્યુ માટે યાદ રાખશું કે NaCl ની આ ઉદાહરણ તરીકે NaCl છે એની લેટાઈસ એન્થાલ્પી જેને આપણે ડેલ્ટા UH વડે દર્શાવ્યું હતું કાલે પણ બોર્ન હેબર ચક્રની અંદર, જેનું મૂલ્ય છે 788 કિલો જુલ પ્રતિ મોલ. એટલે કે તમારે એક મોલ NaCl માંથી, એટલે આનો મતલબ તમે શું લખી શકો, તો આવું લખી શકો કે એક મોલ NaCl ના સ્ફટિક લેટાઈસમાંથી તેમાં રહેલા Na+ અને Cl- ને અનંત અંતરે મોકલવા માટે ₹788 કિલો જુલ પ્રતિ મોલ ઉર્જાની જરૂર પડે છે. એટલે કે તમારે કોઈ મીઠાનો ગાંગડો લ્યો અથવા NaCl નો સ્ફટિક લ્યો અને એને તમારે તોડવો છે, તો એને તોડવા માટે તમારે કેટલી ઉર્જા આપવી પડશે, 788 કિલો જુલ પ્રતિ મોલ જેટલી ઉર્જા આપવી પડે. પછી આપણે 1 કિલોગ્રામ લીધો હોય તો એ પ્રમાણે ઉર્જા શું થાય, વધે, કારણ કે 1 મોલ માટે 1 મોલની અંદર કેટલા અણુઓ હોય, 6.022×10⁻³૩ જેટલા હોય. તો પછી આપણને ગ્રામમાં કીધા હોય, કિલોગ્રામમાં કીધા હોય, તો 1 મોલ માટે આટલા, તો આટલા એ કેટલા, એટલે એ પ્રમાણે તમારે ઉર્જાની જરૂર પડે. પણ 1 મોલ તમે NaCl લેશો તો એને તોડવા માટે, એટલે ખાસ આપણે આ મૂલ્ય છે યાદ રાખશું કે 788 કિલો જુલ પ્રતિ મોલ. કદાચ MCQની અંદર પૂછાઈ શકે કે NaCl ના સ્ફટિકની લેટાઈસ એન્થાલ્પીનું મૂલ્ય નીચેનામાંથી કયું છે, તો શું લખવાનું થશે, 788 કિલો જુલ પ્રતિ મોલ, બરાબર છે. ચાલો, તો અહીંયા આપણી લેટાઈસ એન્થાલ્પી છે એના માટેની વાત પૂરી. હવે જે મેં વાત કરી હતી કે જે અષ્ટકના નિયમ દ્વારા જે બાબતો સમજાવી નથી શકાતી એ બાબતો હવે આપણે જે ટોપિકો સમજવાના છે એના દ્વારા સમજી શકશો. એટલે એમાંથી એક ટોપિકમાંથી એકાદી બે બાબતો તમે સમજાવી શકો, તો એવી રીતે બધા જુદા જુદા ટોપિક પૂરા કરશો એટલે બધી બાબતો આવી જશે. તો હેડિંગ આવું છે તમારા બુક પ્રમાણે કે બંધ પ્રાચલો, એટલે કે બંધમાંના પ્રાચલો મતલબ બંધ બનવા માટેની શક્યતા માટે, એટલે કે એના માટેની સંકલ્પનાઓ. બંધ પ્રાચલનો મતલબ શું, બંધની સંકલ્પનાઓ. એની અંદર પહેલી સંકલ્પના છે કે બંધ લંબાઈ. એટલે જો બંધ લંબાઈનો ઉપયોગ કઈ જગ્યાએ થશે અને એનું મહત્વ શું છે એ તમને પહેલાં કહી દઉં, તો તમે જેટલા પણ કેમિસ્ટ્રીની અંદર સંયોજનો ભણો છો એ સંયોજનો કઈ ચોક્કસ બંધથી જોડાયેલા હોય
અને આપણે વાત કરીએ તો કેટલા કેટલા આપણે અત્યાર સુધીમાં બંધ જોયા, સહસંયોજક બંધ, આયનીય બંધ અને સવર્ગ સહસંયોજક બંધ. તો ઓર્ગેનિકની અંદર કોઈ પણ પ્રક્રિયા થતી હશે તો એની અંદર પણ આ બંધ લંબાઈનો ભાગ રહેલો હશે, કારણ કે બંધ લંબાઈ ઉપર આધાર રાખી પ્રક્રિયા ઝડપી થશે કે પ્રક્રિયા ઝડપી નહીં થાય. જેમ બંધની લંબાઈ વધે એમ પ્રક્રિયાની અંદર થવામાં શું થાય, ફેરફાર થાય. જેમ બંધ લંબાઈ ઘટે તો પણ પ્રક્રિયા છે થવા માટે શું થાય, ફેરફાર થાય. એટલે ઘણી બધી ભૌતિક ગુણધર્મો છે રાસાયણિક પ્રક્રિયાના, એ કોની ઉપર આધાર રાખતા હશે, બંધ લંબાઈ ઉપર. તો જુઓ, આ બંધ લંબાઈ એવી વસ્તુ છે કે જે તમારે તમારી રીતે સ્કેલ લઈને માપી શકો નહીં. તમને એવું કહે કે હાઇડ્રોજનની બંધ લંબાઈ મેળવો એચ ટુની, તો અહીંયા પછી સ્કેલ લઈને માપવા જવાય નહીં, ભેગું ન થાય, કારણ કે આપણે જેને જોઈ જ ના શકીએ એની બંધ લંબાઈ માપી શકીએ નહીં. એટલે બંધ લંબાઈ છે કેવી રીતે માપી શકાય અને કોને બંધ લંબાઈ કહેવાય, ક્યાંથી ક્યાં સુધીના અંતરને, એ આપણે સમજવું છે. એટલે એના માટેની વ્યાખ્યા જોઈએ તો કોઈ પણ સહસંયોજક અણુમાં રહેલા બે પરમાણુઓ વચ્ચેના અથવા પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરને બંધ લંબાઈ કહે છે. જો કેટલા અંતરની વાત થઈ કે કોઈ પણ સહસંયોજક અણુ છે, સહસંયોજક અણુનો મતલબ શું, જે બે પરમાણુઓ સહસંયોજક બંધથી જોડાયેલા હોય એને, એના દ્વારા જે અણુ બને એને શું કહેવાય, સહસંયોજક અણુ. એટલે દાખલા તરીકે વાત કરું તો સહસંયોજક અણુ તરીકે આપણે એચ ટુ અથવા સીએલ ટુ આ બંનેનો ઉપયોગ કરી શકો, કારણ કે બંનેની અંદર જો શું થાય છે, સમાન અણુઓ એટલે કે પરમાણુઓ છે અને બંને પાછા સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો આવા સહસંયોજક અણુઓ છે એના કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવામાં આવે, બંધ લંબાઈ કહેવામાં આવે છે. તો બે કેન્દ્રો, એક હાઇડ્રોજન પરમાણુ અને બીજો હાઇડ્રોજન પરમાણુ, આ બે પરમાણુ વચ્ચેનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહેવાય, એની બંધ લંબાઈ. કેવી રીતે માપી શકાય બંધ લંબાઈ, ફૂટપટ્ટી લઈને તો મપાય ને, મેં કીધું એવી રીતે, તો તેને કેના દ્વારા મપાય છે, તો કે તેને સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ વડે અથવા ક્ષ કિરણ વિવર્તન પદ્ધતિ વડે માપી શકાય છે. તમારે જો એ બંધ લંબાઈ માપવી હોય તો સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ વડે, એટલે તમે કદાચ ભવિષ્યમાં, આમ તો કોઈ સૌથી વધારે હોય છે બીએસસીમાં કેમેસ્ટ્રીમાં, બરાબર છે, પણ તમે શું રાખો હોય તો તમને ખબર, એટલે કદાચ ભવિષ્યમાં હું બેઠા એમાંથી કોઈ બીએસસી રાખે અને બીએસસીની અંદર આમ તો મેસવાળા છો ને, એટલે આપણે તો એન્જિનિયરના ડ્રીમ સાથે જે 11મામાં આવ્યા હશું કે હું કંઈક સારો એવો એન્જિનિયર બનું, બાકી જે વિચાર્યું તો ખબર નથી, બરાબર છે. અમુકને વિચાર્યું ન હોય કે ભાઈ જોઈએ બાજુવાળા શેરીવાળા જે જગ્યાએ જાય એ જગ્યાએ જાશું, બરાબર ને. તો બીએસસીની અંદર તમે કેમેસ્ટ્રી રખાવશો તો અત્યાર સુધી 10મામાં એવું હતું શું કે વિજ્ઞાન તો 3 ભાગ પડે, આગળના ચેપ્ટરો ફિઝિક્સ જેવા હોય, બરાબર, વચ્ચે આપ્યા હોય કેમેસ્ટ્રી જેવા હોય, છેલ્લે હોય બાયોલોજી જેવા હોય. હવે અહીંયા આવ્યા એટલે એ જે વચ્ચે ચેપ્ટર હતા એના બે ભાગ થઈ ગયા, આગળ હતા એના બે ભાગ થઈ ગયા, પાછળના ચેપ્ટર આવ્યા હતા એના બે ભાગ પડી ગયા કેમેસ્ટ્રીની અંદર, બરાબર છે. તો કેમેસ્ટ્રીની અંદર તમે અત્યારે ભણશો એમાં પહેલું આવશે ફિઝિકલ કેમેસ્ટ્રી, બીજું ભણશો એ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, ત્રીજું ભણશો એટલે કે ઓર્ગેનિક કેમેસ્ટ્રી,
અને પછી પાછળના ભણશો એ પર્યાવરણીય કેમિસ્ટ્રી. બીએસસીમાં જશો તો કેમિસ્ટ્રીના છ ભાગ પડશે. કેટલા ભાગ? છ. એની અંદર એક ભાગ છે સ્પેક્ટ્રોસ્કોપી, એટલે કોઈ પણ અણુ છે એ અણુની અંદર એ કેવી રીતે જોડાયેલો છે, ડબલ બંધથી ટ્રિપલ બંધથી કોની સાથેનું અણુ, કોની સાથેનો કયો બંધ છે, ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો કેવો બંધ છે, આ બધી જ માહિતી છે કેના દ્વારા મળે? સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા. એટલે આ સ્પેક્ટ્રોસ્કોપી છે એ પદ્ધતિ વડે તમે બે પરમાણુઓ છે એ વચ્ચેનું શું માપી શકો છો? અંતર માપી શકો છો, એટલે કે એની બંધ લંબાઈ છે એ નક્કી કરી શકો છો. ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને ઝડપથી સમજાય. તો વિષમ કેન્દ્રીય અણુ, વિષમ ચાલો વિષમ કેન્દ્રીય એટલે શું? જેના કેન્દ્ર સરખા ન હોય એવા, બરાબર. સમનો મતલબ સરખું, વિષમનો મતલબ સરખું ન હોય એવું. તો આવા વિષમ કેન્દ્રીય પરમાણુઓ છે, દાખલા તરીકે હું વાત કરું તો અહીંયા કોઈ બે પરમાણુ દોરું છું. ચાલો એક પરમાણુ ને અહીંયા બીજો પરમાણુ છે એ દોરું છું. તો જો આ પરમાણુ નો આકાર જોઈ અને તમને ખબર પડે અને આ પરમાણુ છે એનો આકાર જોઈને તમને ખબર પડે કે આની અંદર કક્ષકો જાજી હશે, હોય ને? બીજું ચેપ્ટર ભણ્યા હોય ને ખબર હોય, બરાબર. અને આનું આકાર જોઈને તમને ખબર પડે કક્ષકો કેવી હશે? ઓછી. કક્ષકો જાજીનો મતલબ પરમાણુ ક્રમાંક વધારે હોય તો જ મળે ને, કારણ કે કક્ષકો ક્યારે વધારે જરૂર પડે? ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય તો. ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે વધુ હોય? પરમાણુ ક્રમાંક વધારે હોય તો. મતલબ આનો પરમાણુ ક્રમાંક વધુ હશે, આનો પરમાણુ ક્રમાંક ઓછો હશે. તો બંનેના પરમાણીય કેન્દ્ર કેવા થયા? જુદા જુદા. એકાદામાં કદાચ 8 ઇલેક્ટ્રોન હોય તો એકાદામાં 11-12 જેવા પરમાણુ, એ પ્રકારના ઇલેક્ટ્રોન સોરી પ્રોટોન હશે કેન્દ્રની અંદર, બરાબર છે. તો આ પહેલા નંબરનો જે તમે લખ્યું છે એને આપણે એ કહી દઈએ, આ બીજા નંબરનો પરમાણુ છે એને શું કહી દઈએ? બી. તો જો બંને કેવા છે? વિષમ કેન્દ્રીય. તો બંધ લંબાઈ એટલે શું? તો કે અહીંયા રહેલો પરમાણુનું કેન્દ્ર અને આ પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને શું કહેવાય? બંધ લંબાઈ. એટલે અહીંયા મેં જે બ્લુ કલરના પેનથી દર્શાવી છે એ શું છે? બંધ લંબાઈ. હવે મળે કેવી રીતે? તો કે બે પરમાણુઓ છે એ બંને પરમાણુની ત્રિજ્યાની વાત કરીએ તો જો આ પરમાણુની ત્રિજ્યા કેટલી હોય? તો કે પરમાણુનું કેન્દ્ર અને એની બાહ્યતમ કક્ષા છે ત્યાં સુધીના અંતરને આપણે શું કહીએ છીએ? પરમાણુની ત્રિજ્યા. એટલે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલો છે ત્યાં સુધી, તો આને આર એ તરીકે દર્શાવીએ. ચાલો આને આપણે દર્શાવવા જઈએ તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે એને આર બી તરીકે દર્શાવીએ, જે એવું દર્શાવે છે કે ભાઈ બીજા નંબરનો પરમાણુ છે એની ત્રિજ્યા છે. તો મારે બંધ લંબાઈ મેળવવી છે. તો બંધ લંબાઈ કેવી રીતે મળે? તો કે સહસંયોજક અણુની એટલે કે એ બી અણુ બંધ લંબાઈ, ચાલો જેને આપણે આર તરીકે દર્શાવીએ, તો આ બંધ લંબાઈ છે એને હું આર નામ આપી દઉં, જે બ્લુ કલરથી મેં દર્શાવી છે. તો એનું મૂલ્ય મારે મેળવવું છે. તો કેટલું થાય? તો કે આર બરાબર આર એ વત્તા આર બી. આ બંનેનો હું જે સરવાળો કરું તો મને શું મળવાનું છે? બંનેની બંધ લંબાઈ. એટલે કોઈ પણ અણુ છે એની બંધ લંબાઈ મેળવવી હોય તો બે પરમાણુઓ છે એની પરમાણુય ત્રિજ્યા છે, પરમાણુય ત્રિજ્યા તો ભણી ગયા ને ચેપ્ટર નંબર 3માં, તો પરમાણુય ત્રિજ્યા છે એ બંનેના પરમાણુય ત્રિજ્યાનો તમે સરવાળો કરો તો એની તમને શું મળે? બંધ લંબાઈ મળે. ત્યાં પછી બંધ લંબાઈ એટલે આટલું અંતર ન હોય, કેટલું હોય? બંનેના પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર. સમજાણું? તો આને શું કહેવાય? બંધ લંબાઈ, બરાબર છે. હવે આની પછી આપણે જોવું છે સહસંયોજક ત્રિજ્યા. પણ પહેલાં આટલું લખી લો પછી જોઈએ સહસંયોજક ત્રિજ્યા કોને કહેવાય. ચાલો તો જોવું છે હવે સહસંયોજક ત્રિજ્યા. એ પણ આનો જ ભાગ છે કે અત્યાર સુધી આપણે જોયા એ વિષમ કેન્દ્રીય અણુ માટે, એટલે કે એક પરમાણુ મોટો હતો અને એક પરમાણુ
નાનો હતો. દાખલા તરીકે એસ ટુઓ નો અણુ છે તો ઓક્સિજનનું કદ કેવું હોય? વધારે ને, કારણ કે એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8 ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજનમાં 1 જ ઇલેક્ટ્રોન હોય, જેનું કદ શું થવાનું? નાનું. તો આપણે તમને એવો પ્રશ્ન થાય સાહેબ, એસ ટુઓના અણુમાં કેવી રીતે ગોતવાની, બંધ લંબાઈ ગણવાની ક્યાંથી? આ હાઇડ્રોજનથી ચાલુ કરી ઓલા હાઇડ્રોજન સુધી. તો હંમેશા બંધ લંબાઈ છે એ કોઈ બે પરમાણુ વચ્ચે હોય. તો ભલે છે ઓક્સિજન, એટલે હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન, પણ તમને બંધ લંબાઈ તો એક હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે જ એક બંધ હોય ને. બંધ કેટલા હોય એસ ટુઓમાં? બે બંધ હોય, એક ઓક્સિજન હાઇડ્રોજન, એવી જ રીતે બીજો ઓક્સિજન હાઇડ્રોજન. તો બંધ લંબાઈ છે એ તમને એક જ ઓક્સિજન હાઇડ્રોજન માટે મળે, એવી જ રીતે પાછા બીજા ઓક્સિજન હાઇડ્રોજન માટે. એટલે તમે જે બંધ લંબાઈ મેળવશો એની અંદર ફરજિયાત હશે કેટલા પરમાણુ? બે જ હશે, કારણ કે બંધ હંમેશા બે પરમાણુ વચ્ચે જ એક બને. હા, આખા સંયોજનમાં ભલે એ બંધની સંખ્યા 3 હોય, 4 હોય, 5 હોઈ શકે, પણ એ 5 બંધ છે એ 5-5 બંધ જે છે એ કેવી રીતે બન્યા હોય? બે પરમાણુના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. એ 5 છે એ એક સાથે બધા એકબીજાને કનેક્ટેડ હોતા નથી, કોઈ બે જ છે એ પરમાણુ એકબીજા સાથે શું હોય? જોડાયેલા હોય, બાકી બધા તો પોતપોતાની રીતે એક એક રીતે જોડાયેલા હોય. તો હવે આપણે જોવું છે સહસંયોજક ત્રિજ્યા, તો એની વ્યાખ્યા કેવી રીતે લખી શકાય? તો કે એક જ અણુમાં દાખલા તરીકે આપણે H2 લઈએ અને Cl2, બરોબર છે? તો એક જ અણુમાં સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના સમતુલ્ય અથવા સમતુલિત અંતરના અડધા મૂલ્યને કહે છે. એટલે કે સહસંયોજક ત્રિજ્યા કોને કહેવાય? તો કે કોઈ પણ એક જ અણુ છે એ લઉં અને એમાં જે બે પરમાણુઓ સહસંયોજક બંધથી જોડાયેલા છે તો એ બંને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એનેથી અડધું અંતર હોય એને શું કહેવાય? સહસંયોજક ત્રિજ્યા. જો ત્રિજ્યા છે ને એ અડધી થઈ જાય, ત્રિજ્યા એટલે આટલો જ ભાગ, બંધ લંબાઈ એટલે આ બે વચ્ચેનો ભાગ. એ જ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો દાખલા તરીકે આપણે Cl2 અણુ માટે, તો મારે Cl2 અણુ માટે છે એ સહસંયોજક ત્રિજ્યા છે એ જોવી છે. તો દાખલા તરીકે હું અહીંયા આ એક ક્લોરિનનો પરમાણુ છે દોરું છું, એવી જ રીતે બાજુની અંદર બીજો ક્લોરિનનો પરમાણુ દોરું છું. આ બંને ક્લોરિન પરમાણુના કેન્દ્ર એ બંને વચ્ચેનું અંતર જે તમને મળે છે 199 πm. કેટલું મળે છે? 199 πm. તો મારે તો શું મેળવવી છે? સહસંયોજક ત્રિજ્યા. એટલે કે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું અંતર મેળવવું છે, એવી જ રીતે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું અંતર છે એ મારે મેળવવું છે. તો એ અંતર કેટલું હોય? તો કે આનું અડધું મૂલ્ય. તો આવું લખી શકાય કે સહ સંયોજક ત્રિજ્યા બરાબર, આપણે શું કીધેલું કે એ બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર એનું કેવું મૂલ્ય? અડધું મૂલ્ય. તો ભાગ્યા બે કરવા પડશે. ચાલો ભાગ્યા બે કરીએ તો કેટલું મળે? 98 મળે, 99.5. નિયર અબાઉટ આપણે 99 πm લઈએ અથવા 99.5, બરાબર છે? ચાલો અહીંયા 99 છે ને, 98 લઈ લઈએ, 98 જ આપ્યા છે ને. ઓકે, એટલે કેટલું મળે? 99 મળે ને. તો મને 99 πm મળ્યું. તો જુઓ આ ત્રિજ્યાનું મૂલ્ય છે એ કેટલું મળ્યું? 99
पाइकोमीटर, तो एटलू ज अंतर अहीं पण हशे 99 पाइकोमीटर। तो तमने जो बंद लंबाई पूछे तो तमे आ बन्ने नो सरवाळो करशो तो तमने शुं मळशे 198 पाइकोमीटर। अने तमने जो सहसंयोजक त्रिज्या पूछे अने बे परमाणु छे केवा होय सरखा होय तो एनी बंद लंबाई नुं अर्धुं मूल्य छे ए शुं दर्शावे सहसंयोजक त्रिज्या। हाँ आनी अंदर तमने बे विषम चक्रीय होय अने तमने एनु बंद लंबाई आपेली छे तो ए बंद लंबाई आपेली होय तो तमे कोई एकनी परमाणीय त्रिज्या मेळवी शकता नथी। केम? कारण के एकनी त्रिज्या केवी होय वधारे होय, एकनी त्रिज्या ओछी होय। तो आमां तमने बे मूल्य आपेला होवा जोईए, एक बेमांथी कोई एकनी त्रिज्या आपेली होवी जोईए अने बंद लंबाई आपेली होवी जोईए तो तमने त्रिज्यानी मळे। अने ज्यारे आनी अंदर खाली बंद लंबाई आपी होय तो तमने शुं मळे एनी त्रिज्या मळे। एटले याद राखशुं के जे समान परमाणुओ छे तो समान परमाणु माटे तमे सहसंयोजक त्रिज्या छे आवी रीते मेळवी शको छो। तो अहीं आपणी जे बंद लंबाई छे एना विशेनी माहिती पूरी। चलो तो हवे आपणे नेक्स्ट टॉपिक छे ई जोवानो छे। आ बाजुनुं लखाई गयुं छे बधाने? ओके, तो हवे આપણો નેક્સ્ટ ટોપિક છે એની શરૂઆત કરીએ, બંધ કોણ। ચાલો, કોણનો મતલબ ખૂણા। તો આપણે હવે બંધ કોણ વિશે માહિતી મેળવવી છે। તો કોઈ પણ અણુ છે એ ગોઠવાય ત્યારે અમુક ચોક્કસ એંગલેથી એટલે કે ચોક્કસ ખૂણા સાથે ગોઠવાય છે અને જેના આધારે તમે રચના છે એ કરી શકો અણુની। તો આપણે જોવું છે હવે બંધ કોણ। ચાલો બંધ કોણની વ્યાખ્યા સમજીએ કે બંધ કોણ એટલે શું। તો જો અણુ કે સંકીર્ણમાં રહેલા મધ્યસ્થ પરમાણુની આસપાસના અથવા આસપાસ રહેલા બંધકારક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો વચ્ચેના ખૂણાને શું કહેવામાં આવે? બંધ કોણ કહે છે। જો આ શું કહેવા માગે છે? અણુ કે સંકીર્ણ, સંકીર્ણ એટલે જે ડી વિભાગના તત્વો છે એ ડી વિભાગના તત્વો એની સાથે જુદા જુદા ઋણાયનો અથવા તટસ્થ પરમાણુઓ છે જોડાય। એટલે તમે 12મા ધોરણમાં આવશો એટલે આખું 9મું ચેપ્ટર ભણશું સંકીર્ણ સંયોજનો, કે જે ધાતુ છે એની સાથે અમુક ચોક્કસ સંખ્યાની અંદર ઋણાયનો જોડાય એટલે કે લિગેન્ડ જોડાય। લિગેન્ડ એટલે શું એ પણ આપણે ત્યારે ડિટેલમાં સમજશું। તો કોઈ પણ સંયોજન બને તો એમાં શું હોય? મધ્યસ્થ પરમાણુ હોય અને મધ્યસ્થ પરમાણુ સાથે સહસંયોજક બંધથી બીજા પરમાણુ શું હોય? જોડાયેલા હોય, એટલે કે સહસંયોજક ઇલેક્ટ્રોન સાથે। તો એ સહસંયોજક ઇલેક્ટ્રોન છે એ ધરાવતી કક્ષકો એટલે એની સાથે અમુક ચોક્કસ કક્ષકો છે એમાંથી જ ઇલેક્ટ્રોનની શું થઈ હશે? ભાગીદારી। તો સહસંયોજક બંધથી જે કક્ષકો જોડાયેલી છે એ કક્ષકો વચ્ચેનો જે ખૂણો છે એ વચ્ચેનો જે એંગલ છે એને શું કહેવામાં આવે? બંધ કોણ તરીકે ઓળખવામાં આવે છે। અને આ બંધ કોણ છે એને કેવી રીતે દર્શાવી શકો આપણે ઉદાહરણ સાથે પણ જોઈએ, પણ પહેલાં એના વિશેની માહિતી મેળવી લઈએ પછી ઉદાહરણ દ્વારા સમજીએ। તો બંધ કોણને અંશમાં જેમ કે 90°માં દર્શાવવામાં આવે છે, એટલે તમારે કોઈ વચ્ચેનો ખૂણો દર્શાવવો હોય તો કેમાં દર્શાવાય? અંશની અંદર, કે 90°નો ખૂણો, 120°નો ખૂણો, 109.28°નો ખૂણો। તો કોઈ પણ અણુઓ વચ્ચેનો જે બંધ કોણ છે એ કેમની અંદર દર્શાવી શકો છો? અંશની અંદર દર્શાવી શકો છો। બીજી બાબતની વાત કરીએ કે મળે કેવી રીતે, કે આપણે અહીંયા કે કોણ માપક લઈને માપવા બેવાય નહીં, એ તો આપણે કોઈ પણ અણુને પાણીના અણુ છે તેમાં બંધ કોણ કોણ માપક લઈને માપવા જાઓ તો મેળવે નહીં। તો એને મેળવી કેવી રીતે શકાય? તો કે તેને
સ્પેક્ટ્રોસ્કોપી વડે પદ્ધતિ વડે માપવામાં આવે છે। એટલે કે તમારે કોઈ પણ અણુ વચ્ચેનો બંધ કોણ છે એ ફરજિયાત શું કરવો પડે, યાદ રાખવો પડે, કારણ કે એને માપાય કેના દ્વારા, સ્પેક્ટ્રોસ્કોપી વડે। અને સ્પેક્ટ્રોસ્કોપી વડે અત્યારે આપણે કંઈ જેના વિશે ભણીએ છીએ માપવા જવાય નહીં, તો ફરજિયાત જેટલા બંધ કોણ આવશે એ બધા જ બંધ કોણ તમારે શું કરવા પડશે, યાદ રાખવા પડશે। પણ યાદ તમને રહી જશે સંકરણના આધારે, કારણ કે જેવું સંકરણ થાય એવા જ પ્રકારનો શું હોય બંધ કોણ। તમે પણ આગળ ભણ્યા છો કે એસપી થ્રી સંકરણ હોય ત્યારે બંધ કોણ 109.28 ડિગ્રીનો હોય, કારણ કે આકાર કેવો હોય, સમચતુષ્ફલકીય। ભણાતા આવું વરા પહેલાં 2020માં ક્યાંક ભણ્યા હોય તો 21માં તો સમજ્યા બરોબર ને, કયા ચેપ્ટરમાં આવતું હતું, 12મા ચેપ્ટરમાં, બરોબર છે। ચાલો તો આપણે અહીંયા પણ આવશે પણ ત્યારે જોશું વધારે ડિટેલની અંદર। તો જો પેલું એને દર્શાવાય કે એમાં અંશની અંદર મપાય કેવી રીતે, સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ વડે। અને હવે એનું મહત્ત્વ કે એનો ઉપયોગ કઈ જગ્યાએ અને આપણને ઉપયોગી કેવી રીતે છે, એટલે ખાસ આ આપણા માટે જરૂરી છે કે મહત્ત્વ, એટલે એનું મહત્ત્વ શું છે, તો કે અણુ કે સંકીર્ણના મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધકારક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોની અવકાશીય ગોઠવણી સમજાવે છે અથવા અવકાશીય ગોઠવણી જાણી શકાય છે। એટલે કે આ બંધ કોણના માધ્યમથી તમે કોઈ પણ મધ્યસ્થ પરમાણુ છે તો એની આસપાસ, એની સાથે જે પણ બીજા પરમાણુ એટલે કે જે પણ બંધથી જોડાયેલા પરમાણુ છે એની અવકાશીય ગોઠવણી, અવકાશીય મતલબ 3D માં, બરાબર, કે હાઇડ્રોજન તમને મિથેન અણુ દેખાડ્યો હશે તો આપણે લખીએ શું, હાઇડ્રોજન એટલે કાર્બન સાથે ચાર હાઇડ્રોજન આપણે ચારેય દિશામાં જોડી દઈએ, રિયલમાં એમ હોતું નથી, બરાબર છે, એ ચારેય દિશાની અંદર એવી રીતે જોડાયેલા નથી હોતા। તો એ મધ્યસ્થ પરમાણુની આસપાસ એ હાઇડ્રોજનની જે ગોઠવણી છે એ ગોઠવણી તમે કોના આધારે જાણી શકો છો, બંધ કોણના આધારે। અને બીજા નંબરનું મહત્વની બાબત કહીએ તો તેના આધારે અણુ કે સંકીર્ણના ભૌમિતિક આકાર જાણી શકાય છે। એટલે કે એનો આકાર કેવો હશે, એટલે કે સમચતુષ્ફલકીય હશે, બરોબર છે, પછી વળેલો આકાર હશે, રેખીય હશે, અષ્ટફલકીય હશે, તો આ બધી જ બાબતો છે કોના દ્વારા જાણી શકાય, તો કે બંધ કોણના આધારે। ઉદાહરણ દ્વારા સમજીએ એટલે મેં જેટલું લખ્યું છે બધું ખબર પડે, તો નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા હોય, NH3ની અંદર 3, બરાબર છે। તો નાઇટ્રોજન સાથે આ 3 હાઇડ્રોજન છે એ આપણે જો આવી રીતે દર્શાવીએ છીએ, અને આ 3 હાઇડ્રોજન છે એ 107 અંશના ખૂણે રહેલા હોય, કેવી રીતે 107 અંશના ખૂણે, એટલે આ 3 હાઇડ્રોજન વચ્ચે કેટલો ખૂણો હોય, 107 અંશનો। એટલા માટે NH3 અણુ છે એની રચના આવી થાય। અત્યાર સુધી શું લખતા, નાઇટ્રોજન એક અહીંયા હાઇડ્રોજન, એક અહીંયા હાઇડ્રોજન, એક નીચે, પણ હવે એ ચોક્કસ જો આને 3D ની અંદર વિચારો કે નાઇટ્રોજન અણુ છે એટલે આવી રીતે ગોઠવાયેલો છે। આ 3 પેનને ધ્યાનમાં રાખો, બ્લેક, આ બ્લુ અને આ રેડ પેન, તો જો એ આવી રીતે જોડાયેલો હોય, સમજણ પડી, અત્યારે દેખાય છે આકાર એવી રીતે, અને આ બધા વચ્ચે આ હાઇડ્રોજન આ હાઇડ્રોજન વચ્ચે ખૂણો કેટલો હોય,
107 અંશનો, એવી જ રીતે આ હાઇડ્રોજન આ હાઇડ્રોજન વચ્ચે ખૂણો કેટલો હોય 107 અંશનો, અને આ હાઇડ્રોજન આ હાઇડ્રોજન વચ્ચે ખૂણો કેટલો હોય 107 અંશનો. સમજણ પડી? તો બધા કેવા ચોક્કસ ખૂણેથી શું હોય, એટલે કે અમુક એંગલથી ગોઠવાયેલા. તો જો એમનો આકાર શું થઈ ગયો, નક્કી થઈ ગયો ને કે એનો આકાર આવા પ્રકારનો હોય, બરાબર છે. એવી જ રીતે હું પાણીના અણુની વાત કરીએ, આ અણુ કેનો છે, NH3નો અણુ. ચાલો પાણીના અણુની વાત કરીએ, તો પાણીનો અણુ એટલે ઓક્સિજન પરમાણુ છે, એની સાથે શું હોય, બે હાઇડ્રોજન જોડાયેલા હોય, અને આ બંને હાઇડ્રોજન છે એ 104.5 અંશના ખૂણે હોય. કેટલા હોય? 104.5 અંશના ખૂણે. એટલે એનો આકાર જો વળેલો હોય. કેવો હોય? વળેલો. એટલે અહીંયા તમે જો વચ્ચે ઓક્સિજન હોય અને હાઇડ્રોજન અહીંયા હોય, એક હાઇડ્રોજન અહીંયા હોય, તો આ બંને વચ્ચેનો એંગલ કેટલો રહેવો જોઈએ, 104.5નો. એવી રીતે એ ગોઠવાયેલા હોય. તો જો એનો ભૌમિતિક આકાર પણ નક્કી થયો કે કેવો આકાર છે, વળેલો. અને એની આસપાસ કક્ષકની અવકાશીય ગોઠવણી, તો જો કઈ કઈ જગ્યાએ તમને એ મળશે એ પણ તમે જાણી શકો. ચાલો મિથેનનો અણુ લઉં, એટલે કે CH4. તો ચાલો કાર્બન પરમાણુ, એની સાથે એક હાઇડ્રોજન છે ઉપર જોડાયેલો હોય, બીજો હાઇડ્રોજન છે, જો આ દર્શાવું છું, આ એવું દર્શાવે છે પાછળની સાઈડ છે, ક્યાં છે, પાછળની સાઈડ. અહીંયા હું જે દર્શાવું છું એવું દર્શાવે છે આ પ્રકારની રચના, જે શું હોય, આગળની દિશામાં હોય. અને અહીંયા જે દર્શાવું છું એ શું દર્શાવે છે, કે સમતલની અંદર, એટલે બોર્ડનું જે સમતલ છે એમાં હોય. તો આની અંદર હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો ખૂણો હોય એ 109 અંશ અને કેટલો હોય, 28 ડિગ્રીનો હોય. એટલે જો આવા પ્રકારની રચના થાય કે એક કાર્બન પરમાણુ છે તો એક હાઇડ્રોજન છે અહીંયા દર્શાવ્યો મેં, અહીંયા તમે નીચે આવી રીતે 3 હાઇડ્રોજન છે એ જોડાયેલા છે. કાલે આવીશ, તારે મોડલ લેતો આવીશ બધાના, બરાબર છે, કે કોને કેવી રચના હોય, જેથી કરીને વધારે સમજાય. પણ આજે ટાઈમ નથી એટલે આપણે આની અંદર સમજી લઈએ. તો આ મિથેનની રચના થઈ, એક હાઇડ્રોજન ક્યાં, ઉપર. આ હાઇડ્રોજન ત્રણે ત્રણ કેવા હોય, આવી રીતે 3D અંદર દેખાય છે. તો આ બધા હાઇડ્રોજન વચ્ચેનો ખૂણો કેટલો હોય, 109.28 ડિગ્રીનો. તો જો એનો આકાર થયો સમચતુષ્ફલકીય, તો બંધ કોણના આધારે તમે એનો આકાર પણ શું કરી શકો છો, નક્કી કરી શકો છો. એટલે આપણે જેટલા ઉદાહરણો જોયા એ બધાના મોડલ લગભગ પડ્યા છે. બધાના મોડલ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે, એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આવીએ ત્યારે તમને રૂબરૂ બતાવીશ કે આવી રીતે એ ગોઠવાયેલા હોય છે, બરાબર છે. તો આજે જેટલું ભણ્યા એટલું બધાને સમજાણું પાકું ને કે આયા. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ.